જુઓ, જો આપણે પથ્થરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને તેને દેવી બનાવી શકીએ, તો જો મનુષ્ય ખરેખર ઈચ્છે તો દેવી બનવા માટે આપણે માનવ શરીરની પ્રાણ પ્રતિષ્ઠા કેમ ન કરી શકીએ? કાં તો તે પોતાની સાધના દ્વારા દેવી બની શકે, અથવા કોઈ વ્યક્તિ જે પથ્થરને દેવીમાં રૂપાંતરિત કરી શકે, શું તે સ્ત્રીને દેવીમાં કે પુરુષને દેવમાં રૂપાંતરિત ન કરી શકે? હં, શું તે શક્ય ન હોવું જોઈએ? તે ખરેખર શક્ય છે. તમે જાણો છો મારા પરદાદી, લોકો કહેતા હતા શી ઇઝ અ ડેવિલ ઓફ અ વુમન, કે તે એક શૈતાની સ્ત્રી છે. મેં જ્યારે તેમને જોયા તે 100 કરતા વધુ વર્ષના હતા. તેઓ તેમને શૈતાની સ્ત્રી કહેતા એટલા માટે નહીં કે તેમણે ક્યારેય કોઈને નુકસાન પહોંચાડેલું, પણ એ હતું તેમના હસવાને કારણે. જો તેઓ હસતા તો આખી શેરી હલી જતી, એવી રીતે તે હસતા. તે 113 વર્ષની ઉંમર સુધી જીવ્યા. તેમના લગ્ન ખૂબ સમૃદ્ધ પરિવારમાં થયા હતા, એક મોટી જમીન ધરાવતા પરિવારમાં. જ્યારે તેઓ 68 વર્ષના હતા ત્યારે તેમના પતિના મૃત્યુ પછી તે તેમનું કુટુંબ છોડીને બહાર જતા રહ્યા અને પોતાના માટે એક નાનું મંદિર બનાવ્યું. ફોર હરસેલ્ફ તેમણે ભગવાનની સ્થાપના ન કરી, પણ તેમણે પોતાને જ મંદિરમાં સ્થાપિત કર્યા. તે ત્યાં પોતાનું કામ કરતા, પોતાની પ્રમાણે પૂજા કરતા, તે પોતાને ગમતું બધું કરતા, અને તે તમને કંઈ પણ કહી શકતા. તમે જાણો છો, જ્યારે તે મંદિરમાં બેઠા હોય ત્યારે તે તમને દુનિયાની કોઈ પણ વસ્તુ વિશે કહી શકતા. તમે યુરોપનો ઇતિહાસ જાણો છો, જ્યાં આધ્યાત્મિક પ્રક્રિયા એટલી વ્યાપક હતી, અને જ્યારે તેઓ સંગઠિત ધર્મની સ્થાપના કરવા માંગતા હતા ત્યારે તેને કેટલી વ્યવસ્થિત રીતે જડમૂળથી ઉખાડીને ફેંકી દેવામાં આવ્યા. તો જે લાખો ડાકણોને બાળી નાખવામાં આવી હતી, તેઓ માત્ર તે સ્ત્રીઓ હતી જેમણે અમુક એવા ગુણો દર્શાવ્યા હતા જે તે સમાજના તર્કમાં બંધ બેસતા ન હતા. મારા પરદાદીને ચોક્કસપણે એક ડાકણ તરીકે સળગાવી દેવાયા હોત. ભારતમાં તેઓ સળગાવતા ન હતા, પણ તેઓ તેના હાસ્યથી ડરતા. તે ચોક્કસપણે એક ડાકણ છે. તો આપણને ડાકણોની જરૂર છે, આપણને દુનિયામાં ડાકણોની જરૂર છે. આપણને એવી સ્ત્રીઓની જરૂર છે જે તેમના તર્ક કરતા વધુ સક્ષમ હોય. આપણને આવા પુરુષોની પણ જરૂર છે. આપણને એવા મનુષ્યોની જરૂર છે જે તર્કની ભયાનક મર્યાદાઓથી પરે જીવનને જાણવા, સમજવા અને અનુભવવામાં સક્ષમ હોય. હું ખરેખર ઓછામાં ઓછી 3-5 વાસ્તવિક દેવીઓ ઉત્પન્ન કરવા માંગુ છું. ખરેખર હાડ માંસવાળી સ્ત્રીઓને વિવિધ ગુણો ભરેલી સાચી દેવીઓમાં અને લોકો તેમનો અનુભવ કરી શકે તે રીતે રૂપાંતરિત કરવાનો છે. અમારી પાસે પર્યાપ્ત ઉર્જા ધરાવતા પૂરતા લોકો છે. અમારે બસ તેમને ત્યાં સુધી પહોંચાડવા માટે ચોક્કસ પ્રક્રિયાઓમાંથી પસાર કરાવવા પડશે. ઉર્જાની દ્રષ્ટિએ તેઓ ત્યાં જ છે. તે માત્ર એટલું જ છે કે તેઓને પોતાની ઉર્જાને ચોક્કસ રીતે ઢાળવાની સમજ નથી. અત્યારે તેઓ થોડા ઓછા ઉર્જાવાન છે. અમે તેને સરળતાથી બદલી શકીએ છીએ. દેવી ઉપાસકો યુરોપ, અરેબિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ભારતમાં તો સ્વાભાવિક રીતે હોય જ છે. દક્ષિણ ભારતમાં એક પણ ગામ એવું નથી જ્યાં તેમની પોતાની દેવી ન હોય. કેટલીક વાર નાના ગામડાઓમાં પણ હજારો વર્ષ પહેલા પ્રાણ પ્રતિષ્ઠિત થયેલા દેવી મંદિરો હજુ પણ ખૂબ જીવંત છે. યોગીઓ પોતાના દેવતાઓ બનાવે છે અને તેને જીવંત કરે છે. રાગીની, ડાકીની, ચિન્નમસ્તી, કાલી, આ બધી સ્ત્રી અભિવ્યક્તિના ભયંકર રૂપો છે. જો તમે તમારા અનાહત સુધી પહોંચો
તો તેઓ વિચારે છે કે સ્વાગતની ઘંટડી વાગી છે અને તેઓ આવવાનું વલણ ધરાવે છે. જીવંત દેવીની પરંપરા ખૂબ સુંદર પરંપરા છે. મેં આવી ઘણી સ્ત્રીઓ જોઈ છે જે બસ એક નાનકડા મંદિરમાં પોતાની રીતે બેઠી હોય છે. એક સ્ત્રી જે અન્ય કોઈની જેમ જન્મે છે, જો તે દેવી બની શકે છે તો આ શક્યતા કોઈકને કોઈક સમયે દરેક વ્યક્તિ માટે ખુલ્લી છે.